ગુજરાતમાં રહેતા પરપ્રાંતના લોકો એને પોતાના વતનમાં સુરક્ષિત રીતે અને સુવ્યવસ્થિત રીતે પહોંચાડવા માટે ભારત સરકારના સહકારમાં કોઓર્ડિનેશનમાં રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ સુંદર કામગીરી અત્યાર સુધી કરવામાં આવી છે. ગઈકાલ સુધીમાં 67 ટ્રેનોના માધ્યમથી 67 ટ્રેન્સના માધ્યમથી 80,400 જેટલા પરપ્રાંતીય શ્રમિકો મજૂરો જે ઉત્તર પ્રદેશ બિહાર ઝારખંડ અને ઓડિશાથી આવે છે એમને મોકલવામાં આવ્યું છે. આજે વધુ 34 ટ્રેનના માધ્યમથી યુપી બિહાર ઝારખંડ ઓડિશા મધ્યપ્રદેશ અને છત્તીસગઢના લોકોને મોકલવા માટેની રાજ્ય સરકાર દ્વારા તૈયારી કરવામાં આવી છે. આ બંને ફિગર જો આપણે એડ કરીએ તો લગભગ 1,20,000 જેટલા લોકો આજે રાત સુધીમાં ગુજરાતમાંથી અલગ અલગ પ્રાંતો માટે રવાના થઈ જશે. પ્રથમ દિવસ એટલે કે 2 તારીખે 2 ટ્રેન ચલાવવામાં આવી, 3 તારીખે 4, 4 તારીખે 11, 5 તારીખે 21, 6 તારીખે 26 અને આજે નવી 34 ટ્રેન ચલાવવાનું આયોજન કરવામાં આવેલ છે. અમદાવાદથી ગઈકાલ રાત સુધીમાં બિહાર માટેની 6 ટ્રેન અને યુપી માટેની 12 ટ્રેન, એમ કુલ 18 ટ્રેન અમદાવાદના સાબરમતી અને વિરમગામ સ્ટેશનથી ગઈકાલ રાત સુધીમાં રવાના કરવામાં આવી છે. સુરતની વાત કરીએ તો સુરતથી ગઈકાલ સુધીમાં 28 ટ્રેનો રવાના થઈ છે. તે પૈકી 13 ટ્રેન ઓડિશા, 9 ટ્રેન ઉત્તરપ્રદેશ, 4 ટ્રેન બિહાર અને 2 ટ્રેન ઝારખંડ માટે, એમ કુલ 28 ટ્રેનો ગઈકાલે રાત સુધીમાં સુરતમાંથી રવાના કરવામાં આવી છે. દરેક ટ્રેનમાં 1200 મુસાફરો સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે તબક્કાવાર રીતે ખૂબ જ વ્યવસ્થા સાથે બેસી શકે એનું સુંદર આયોજન જે તે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સમાજના લોકોને સાથમાં રાખીને કરવામાં આવેલ છે. વડોદરાથી ગઈકાલ સુધીમાં 6 ટ્રેનો રવાના થઈ છે, જે પૈકી 5 ટ્રેન યુપી અને 1 ટ્રેન બિહાર જવા માટે રવાના થઈ છે. આણંદથી 1 ટ્રેન યુપી અને 1 ટ્રેન બિહાર, એમ કુલ 2 ટ્રેન ગઈકાલ સુધીમાં આણંદથી રવાના થઈ છે. જો ગઈકાલે સુધીમાં જે 67 ટ્રેન રવાના કરવામાં આવી છે એનો હિસાબ લઈએ તો યુપી માટે કુલ 39 ટ્રેન, ઓડિશા માટે 13 ટ્રેન, બિહાર માટે 13 ટ્રેન અને ઝારખંડ માટે 2 ટ્રેન, એમ કુલ 67 ટ્રેનો ગઈકાલ રાત સુધીમાં ગુજરાતમાંથી યુપી બિહાર ઓડિશા અને ઝારખંડ માટે રવાના કરવામાં આવી છે. આજે જે 34 ટ્રેન રવાના થશે એમાં ઉત્તર પ્રદેશની 20 ટ્રેન છે, ઓડિશા માટેની 5 ટ્રેન છે, બિહાર માટેની 4 ટ્રેન છે, ઝારખંડ જવા માટેની 2 ટ્રેન છે, મધ્યપ્રદેશ માટેની 2 ટ્રેન છે અને છત્તીસગઢ માટેની 1 ટ્રેન, એમ કુલ 34 ટ્રેન આજે ગુજરાતના અલગ અલગ શહેરોથી અલગ અલગ રાજ્યોમાં જવા માટે રવાના થશે. તે પૈકી સુરતમાંથી આજે 12 ટ્રેન રવાના થાય છે, જેમાં યુપી જવા માટેની 8 ટ્રેનો છે, ઓડિશા જવા માટેની 3 ટ્રેન છે અને ઝારખંડ જવા માટેની 1 ટ્રેન છે. અમદાવાદમાં સાબરમતી અને વિરમગામ એ બંને રેલવે સ્ટેશનથી 3-3 ટ્રેન, એમ કુલ 6 ટ્રેન અમદાવાદમાંથી યુપી જવા માટે આજે રવાના થશે. રાજકોટમાં 2 ટ્રેન આજે જશે, જેમાં 1 ટ્રેન બિહાર અને 1 ટ્રેન એમપી જવા માટે રવાના થશે. મોરબીથી 3 ટ્રેનો રવાના કરવાનું આયોજન આજે કરવામાં આવેલ છે, જે પૈકી 2 ટ્રેન ઓડિશા જવા માટે અને 1 ટ્રેન ઝારખંડ જવા માટે રવાના થશે. વડોદરાથી 3 ટ્રેન આજે યુપી જવા માટે રવાના કરવામાં આવશે. જામનગરમાંથી આજે 2 ટ્રેન રવાના થશે, જે પૈકી
यूपी માટેની એક ટ્રેન અને બિહાર માટેની એક ટ્રેન છે એ સાથોસાથ નડિયાડ જૂનાગઢ ગોધરા મહેસાણા ભરૂચ અને પાલનપુર રેલવે સ્ટેશનોથી પણ અલગ અલગ રાજ્યોમાં જવા માટેની ટ્રેનો આજે રવાના કરવામાં આવશે ગુજરાતના જે લોકો લોકડાઉનના સમય દરમિયાન ખાસ કરીને વિદ્યાર્થીઓ પ્રવાસીકો યાત્રિકો વેપારીઓ એ અલગ અલગ રાજ્યોમાં લોકડાઉનના સમયે ફસાઈ ગયા હતા એને પરત લાવવા માટે સરકારશ્રી દ્વારા આયોજનબદ્ધ તૈયારીઓ કરવામાં આવી અને અત્યાર સુધીમાં 29,540 જેટલા લોકો ગુજરાત પાછા આવી ગયા છે મહારાષ્ટ્રમાંથી મહત્તમ 15,523 લોકો ગુજરાત પાછા આવ્યા છે રાજસ્થાનથી 4,252 લોકો ગુજરાત પાછા આવ્યા છે યુપીથી 1,412 લોકો ગુજરાત પાછા આવ્યા છે મધ્યપ્રદેશમાંથી 1,590 લોકો ગુજરાત પાછા પરત આવ્યા છે કર્ણાટકામાંથી 1,138 ગુજરાતી ભાઈઓ અને બહેનો ગુજરાત પરત આવ્યા છે તમિલનાડુમાંથી 604 તેલંગાણામાંથી 380 આંધ્રપ્રદેશમાંથી 363 અને દિલ્હીમાંથી 395 એમ કુલ અલગ અલગ રાજ્યોનું ટોટલ કરીએ તો અત્યાર સુધીમાં ગુજરાતી ભાઈઓ બહેનો વિદ્યાર્થીઓ પ્રવાસીઓ યાત્રિકો વેપારીઓ જે અલગ અલગ રાજ્યોમાં લોકડાઉનના કારણે ફસાઈ ગયા હતા એવા 29,540 લોકો અત્યાર સુધીમાં બીજા રાજ્યોમાંથી ગુજરાત પરત પાછા આવી ગયા છે અને એની તમામ વ્યવસ્થા સરકારશ્રીએ પાસ ઇસ્યુ કરવાથી લઈને તમામ વ્યવસ્થા કરવામાં આવી છે આજે એપીએલ 1 કુટુંબો જેની કુલ સંખ્યા 61 લાખ થવા જાય છે અને એમાં લગભગ 2.5 કરોડની વસ્તીનો સમાવેશ થાય છે એમને માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા બીજી વખત એપ્રિલ મહિનામાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે મધ્યમ વર્ગના એપીએલ 1 કુટુંબો જેની સંખ્યા 61 લાખ જેટલી થાય છે અને વસ્તીની દ્રષ્ટિએ 2.5 કરોડની વસ્તી છે તેઓને પણ 10 કિલો ઘઉં 3 કિલો ચોખા 1 કિલો દાળ અને 1 કિલો ખાંડ મફતમાં વિનામૂલ્યે આપવામાં આવશે મે મહિનામાં પણ ફ્રી ફૂડ બાસ્કેટ આપવાની જાહેરાત માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા ગુજરાત સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ એટલે કે 30 એપ્રિલે કરવામાં આવી હતી આજે 7 મેના દિવસે પ્રથમ તબક્કો પહેલો દિવસ છે એમાં અગાઉથી નિર્ધારિત કર્યા મુજબ એવા એપીએલ 1 કુટુંબો કે જેને રાશન કાર્ડનો છેલ્લો આંક 1 કે 2 હોય એ આજે પોતાનું રાશન 17,000 કરતાં જે અમારી વધારે એફપીએસની દુકાનો છે સસ્તા અનાજની ત્યાંથી મેળવી શકે એવી સુંદર વ્યવસ્થા સોશિયલ ડિસ્ટન્સિંગ માસ્ક સેનિટાઈઝર બધી તૈયારીઓ અને સાવધાની અને સાવચેતી સાથે કરવામાં આવી હતી અત્યાર સુધીમાં એટલે કે 2 વાગ્યા સુધીમાં આશરે 4 લાખ જેટલા કુટુંબોએ આ પોતાનું રાશન સસ્તા અનાજના દુકાન ઉપરથી મેળવી લીધું છે અને આજે રાત્રે 10 વાગ્યા સુધીમાં આ આંકડો વધીને આશરે 8 લાખ જેટલું પહોંચવાની અમારી ગણતરી છે 5 દિવસની અંદર એટલે કે 7, 8, 9, 10 અને 11 એમ કુલ 5 દિવસોમાં અંકના આધારે જેનો છેલ્લો આંકડો 1 કે 2 હોય એ આજે રાશન મેળવી રહ્યા છે એવા કુટુંબો કે જેનો રાશન કાર્ડનો છેલ્લો આંક 3 કે 4 હોય એ આવતીકાલે પોતાનું રાશન મેળવવા માટે સસ્તા અનાજની દુકાન ઉપર જશે આજે પ્રથમ દિવસે લગભગ 8 લાખ કુટુંબો પોતાનું રાશન રાત સુધીમાં રાત્રે 10 વાગ્યા સુધીમાં મેળવી લેશે એવું અમારો અનુમાન છે અમદાવાદ શહેર પૂરતી વ્યવસ્થા થોડીક જુદી કરવામાં આવી છે ગઈકાલે પણ છાપાના માધ્યમથી અને ટીવી ન્યૂઝ ચેનલના માધ્યમથી સૌને જણાવવામાં આવ્યું હતું કે અમદાવાદ શહેરમાં એપીએલ 1 કુટુંબો માટે વિતરણની વ્યવસ્થાની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે એટલે અમદાવાદની સ્થિતિનું મૂલ્યાંકન કરીને યોગ્ય સમયે એપીએલ 1 ના કાર્ડ ધારકો
પોતાનું અનાજ ક્યારે મેળવી શકશે એની જાહેરાત સરકાર શ્રી દ્વારા કરવામાં આવશે. પરંતુ અમદાવાદ શહેર સિવાય તમામ રાજ્યમાં આજે સારી રીતે સુવ્યવસ્થિત રીતે સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે કોઈ પણ જાતની અવ્યવસ્થા વગર અન્નનું વિતરણ થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં 4 લાખ પરિવારોએ લાભ પણ લઈ લીધું છે અને રાત્રે 10 વાગ્યા સુધીમાં આ આંકડો 8 લાખને પણ વટાવી જાય એવું અમારું અનુમાન છે. રાજસ્થાનના જેસલમેર વિસ્તારમાં થોડાક મર્યાદિત સંખ્યામાં અત્યારે તીડ જોવા મળી છે. તીડનું જે અત્યારે જે પ્રમાણ રાજસ્થાનના અમુક વિસ્તારોમાં છે એને ખૂબ જ અલ્પ અને મર્યાદિત કહી શકાય તેમ છે. તેમ છતાં ભારત સરકાર રાજ્યના અધિક મુખ્ય સચિવ શ્રી કૃષિ અને 4 જિલ્લા મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને કચ્છ 4 જિલ્લા કલેક્ટરો સાથે ભારત સરકાર અને અધિક મુખ્ય સચિવ શ્રી કૃષિની એક વિડીયો કોન્ફરન્સ મારફત બેઠક યોજવામાં આવી હતી. ગુજરાતમાં ઉનાળુ પાકનું વાવેતર ખૂબ જ સીમિત અને મર્યાદિત છે અને હાલ રાજસ્થાનમાં જે તીડનું પ્રમાણ છે એ તીડનું પ્રમાણ જોતાં ગુજરાત માટે હાલ તુરત કોઈ ચિંતાની વાત નથી. તો પણ સરકાર આવી કોઈ પણ પરિસ્થિતિનું નિર્માણ થાય તો એને પહોંચી વળવા માટે સંપૂર્ણ તૈયારીઓ સાથે સુસજ્જ છે. એમાં તીડનાશક દવાઓ, ટ્રેક્ટર માઉન્ટેડ ઇક્વિપમેન્ટ સાથે તમામ પ્રકારની દવાઓના છંટકાવની તૈયારી, નિયંત્રણની તૈયારી રાજ્ય સરકાર દ્વારા પૂરી કરી લેવામાં આવી છે અને મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને કચ્છ એમ 4 જિલ્લા ઉપર વધારે દેખરેખ રાખવામાં આવી રહ્યું છે અને આ જિલ્લા કલેક્ટરો સાથે 4 જિલ્લાઓના અમારા અધિક મુખ્ય સચિવ શ્રી કૃષિ સતત સંપર્કમાં છે. પરંતુ હાલ જે તીડનું પ્રમાણ રાજસ્થાનમાં જોવા મળેલ છે એ જોતાં હાલ તુરત ગુજરાત માટે કોઈ પણ ચિંતાની વાત નથી. તેમ છતાંય સમગ્ર રીતે ગુજરાતનું તંત્ર, ખેતીવાડીનું તંત્ર તૈયાર છે, સુસજ્જ છે અને કોઈ પણ જો એમાં પરિસ્થિતિનું નિર્માણ થાય તો એને પહોંચી વળવા માટેની તમામ તૈયારીઓ કૃષિ વિભાગ દ્વારા કરી લેવામાં આવી છે. આજે એક બીજો બનાવ દેશમાં બનેલ છે. આંધ્રપ્રદેશમાં વિશાખાપટ્ટનમ ખાતે અને એમાં એક આંધ્રા કેમિકલ પ્લાન્ટ છે ગોપાલાપટ્ટનમમાં, એમાં એક આગની ઘટના બની છે જેમાં 10 લોકો અત્યાર સુધીમાં મૃત થયા છે, 200 જેટલા લોકોને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા છે. આ પ્લાન્ટમાં, કેમિકલ પ્લાન્ટમાં એક ટોક્સિક ગેસ રિલીઝ થવાના કારણે આ કેમિકલ પ્લાન્ટમાં મુશ્કેલી સર્જાઈ છે. હવે આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જે કેમિકલનો ઉપયોગ થાય છે એને કેમિકલ નેમ છે PTBC. એ PTBC કેમિકલ જેને બ્યુટાઇલ કેથેકોલ કહેવાય છે એ માત્ર આપણા વાપીમાં બને છે. એટલે આંધ્ર સરકારે મુખ્યમંત્રીશ્રીને અનુરોધ કર્યો હતો કે આ કેમિકલ ઝડપથી એરલિફ્ટ કરીને આંધ્રા લઈ જવા માટેની મંજૂરી આપવામાં આવે. મુખ્યમંત્રીશ્રીએ અગ્રસચિવશ્રી ઇન્ડસ્ટ્રીઝને સૂચના આપી અને એમને જિલ્લા કલેક્ટર સાથે કોઓર્ડિનેટ કરીને વાપી પ્લાન્ટમાંથી 500 કિલોગ્રામ PTBC કેમિકલ જે આંધ્રા કેમિકલ પ્લાન્ટમાં થયેલ લીકેજના અસરને ઘટાડવામાં અસરકારક અને મદદરૂપ થઈ શકે એનું દમણ એરપોર્ટ ઉપરથી લિફ્ટિંગ કરવા માટેની તમામ વ્યવસ્થાઓ, વાપી ફેક્ટરીમાંથી 500 કિલો કેમિકલ ત્યાંથી રવાના થાય, બાય રોડ દમણ જાય અને દમણથી એરલિફ્ટ કરવા માટેની જે કંઈ પણ પ્રોસિજર કરવાની છે એ કરાવી આપી છે. આ એક આપત્તિ છે આંધ્રા માટે જ્યાં લીકેજ થયું છે અને એમાં ગુજરાત સરકારે માનવતાની દૃષ્ટિએ ખૂબ ત્વરાએ મદદની તમામ કામગીરી કરી છે જે પણ હું આપ સૌના ધ્યાને મૂકું છું. ધન્યવાદ.